મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી નમસ્કાર. મિત્રો, અત્યારે ઓક્ટોબર મહિનો ચાલે છે, એટલે હાલ જ ભાદરવો મહિનો હમણાં પૂરો થયો અને શરદ ઋતુ અત્યારે ચાલે છે. મિત્રો, અત્યારના સમયમાં આ મહિનામાં ખાસ કરીને આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, આ બે બાબત જો આપણને ક્લિયર થઈ જશે તો આપણા શરીરમાં કોઈ રોગનો પ્રવેશ જ થતો નથી. આપણે એને પ્રવેશ દ્વારથી એ રોગને પાછો વાળી દેવાનો છે અને એ પ્રયત્નો આપણે કરી ચૂકવાના છે. તો આપણે ખાસ ઓક્ટોબર મહિના વિશે આપણે સરસ મજાની વાત કરવાની છે. હવે આ બધા મહિનાઓ એવા છે કે ખાસ કરીને પિત્તજન્ય રોગોનો જન્મ થાય છે, એટલે કે એસિડિટીવાળા માટે તો આ ખરાબ દિવસો કહેવાય. કારણ કે જેમને ઓલરેડી એસિડિટી છે એને એના એસિડિટીમાં પિત્તમાં વધારો થાય છે, અને સામાન્ય લોકો છે જેને એસિડિટી કે પિત્ત નથી, એવા લોકો પણ જો ખાવા પીવામાં થોડી કંઈ ભૂલચૂક કરશે તો તેના શરીરમાં પિત્ત પ્રકોપ વધી જશે. તો આનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? ખરેખર આ ઓક્ટોબર મહિનામાં ત્રણ રસ છે એ તમે સરળતાથી લઈ શકો છો. કડવો રસ, મીઠો રસ અને ખારો રસ, આ ત્રણ રસનું સેવન તમે સરળતાથી કરી શકો છો. એટલે કે તમારા રસોડામાં રસોઈ બનતી હોય એમાં સડ રસ ક્યાંક ને ક્યાંક વાપરવામાં આવતા જ હોય છે, એમાં ત્રણ રસ સૌથી વધારે અનુકૂળ છે. અન્ય બાબતોમાં આપણે આગળ વધીએ તો આપણે અમુક ખાવા પીવામાં ભૂલ કરી બેસીએ છીએ, જેનાથી આપણે આપણા શરીરને અમુક રોગોથી ઘેરી વળીએ છીએ. તો આપણે એના વિશે ધ્યાન રાખવાનું છે. તો આપણે ઓક્ટોબર મહિનામાં ખાસ કરીને શું ન ખાવું જોઈએ, એનો શું વિવેક રાખવો જોઈએ, એ બાબત તો આપણને ખ્યાલ હોવી જ જોઈએ. તો ઓક્ટોબર મહિનામાં આપણે એક તો ટમેટાનું સેવન નથી કરવાનું. રસોઈમાં ટમેટા તમે વાપરતા હોય એ થોડાક ચાલે, પરંતુ વધારાના ટમેટા ખાવાના નથી. અમુક લોકોને ટમેટાની ડીશ ખાવાની વધારે ટેવ હોય છે, તો ટમેટા કે ટમેટાની ડીશ કે ટમેટાનું સલાડ, ટમેટાનું સૂપ, કોઈ પણ વસ્તુનું તમારે સેવન કરવાનું નથી. આ મહિનામાં તમારે રીંગણાનું શાક ખાવાનું નથી, મેથીની ભાજી ખાવાની નથી, સરગવાનું શાક બને એટલું ઓછું ખાવાનું છે, અને આ મહિનામાં તમારે ભીંડાનું શાક બિલકુલ ખાવાનું નથી. આપણે આપણા શરીરની નિરોગીતા માટે થોડોક સમય ધ્યાન રાખવું પડશે, બાકી આ બધું જ આપણને ખાવાની છૂટ છે. પરંતુ થોડોક સમય આપણે ચેતી જવાનું છે, થોડાક દિવસોની જ આ વાત છે. મિત્રો, આ મહિનામાં ખાસ કરીને તીખું ખાવાના શોખીન છે એના માટે ખાસ એલર્ટ થઈ જવાનું છે એ લોકોએ, કારણ કે તીખું, તળેલું અને આથાવાળું આ ત્રણેય વસ્તુ ખાવાની નથી. કારણ કે ઓલરેડી પિત્ત પ્રકોપમાં વધારો થતો હોય એમાં તમે તીખું, તળેલું અને આથાવાળી વસ્તુ તમે ખાશો, આથાવાળી વસ્તુમાં ઢોકળા, ઇડલી આવું બધું આવશે, તળેલી વસ્તુમાં ઘણી બધી વાનગીઓ આવે, તળેલા નાસ્તા આવે, સમોસા, પકોડા, સાઉથ ઇન્ડિયન ફૂડ આપણે ખાતા હોઈએ છીએ, અનેક પ્રકારના વ્યંજનોનું સેવન કરતા હોઈએ છીએ. પરંતુ આ મહિનામાં તીખું, તળેલું અને આથાવાળું આ ત્રણ વસ્તુનું તમારે સેવન નથી કરવાનું. મિત્રો, અડદની દાળ પણ આ મહિનામાં ખાવાની નથી, આ તમે બરાબર ધ્યાન રાખજો. ભજીયા ખાનારા જે શોખીન લોકો છે એવા લોકોને પણ અમારે વાત કરવાની છે કે આ મહિનાઓમાં તમારે ભજીયા ખાવાના નથી. આમ તો આ બધી વસ્તુ ભાદરવા મહિનાથી ખાવાનું તમારે વિવેક રાખવાનો છે, કારણ કે ભાદરવા મહિનાથી જ પિત્ત પ્રકોપ થવાની શરૂઆત થાય છે, એટલે આપણે ત્યારથી જ આ બધું ધ્યાન રાખવાનું છે. પરંતુ ઓક્ટોબર મહિનામાં તમારે આ બધું ખાસ ધ્યાન રાખવાનું છે. બપોરે આપણે અડદનો પાપડ ખાતા હોઈએ છીએ, તો અડદનો પાપડ ખાવામાં પણ તમારે ખૂબ જ વિવેક રાખવાનો હોય છે. આપણે બહાર જઈએ એટલે મસાલા પાપડ ખાઈએ છીએ, મસાલા પાપડમાં શું આવે તો કે અડદનો પાપડ, ઉપર ટમેટા અને ડુંગળી. પરંતુ આ ત્રણેય વ્યંજનો એવા છે કે પિત્ત પ્રકોપમાં વધારો કરે છે, તો આ પ્રકારના મસાલા પાપડનું સેવન પણ નથી કરવાનું. પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન, ઇટાલિયન આ બધા ફૂડ પણ હમણાં નથી ખાવાના, કારણ કે આમાં વપરાતા જે દ્રવ્યો છે એ મોટાભાગે પિત્ત પ્રકોપ એટલે પિત્તને પ્રાધાન્ય આપવાવાળા દ્રવ્યો છે, તો થોડોક સમય માટે આપણે આ બધું નથી સેવન કરવાનું. ખટાશવાળું દહીં અને ખટાશવાળી છાશ આ બંને પણ ખાવામાં ખૂબ જ વિવેક રાખવાનો છે, કારણ કે દરરોજ આપણે ભોજનમાં દહીં છાશ તો લેતા જોઈએ છીએ, પરંતુ આ મહિના પૂરતું ધ્યાન રાખવાનું છે. બાજરો કે બાજરી આ ખાવામાં પણ વિવેક રાખવાનો છે, કારણ કે બાજરો કે બાજરી તેનો સ્વભાવ ઉષ્ણ છે, પિત્તને કોપાવનાર છે, એટલે જો પિત્તને આપણે કાબૂમાં રાખવું હોય તો બાજરો કે બાજરીનું સેવન એકદમ માપમાં, અંકુશમાં કરવાનું છે. ને તમારે બાજરાનો રોટલો ખાવો હોય તો સાકરવાળા દૂધ સાથે બાજરાનો રોટલો ખાવાનો છે, જેથી પિત્તનો પ્રકોપ થાય, એની સાથે જ પિત્તનું શમન થઈ જાય, એટલે તમારા શરીરમાં કોઈ એની આડઅસર બિલકુલ બતાય નહીં.
આપણે તળેલા નાસ્તાઓ ખાવાના શોખીન છીએ, તૈયાર ફૂડ પેકેટ ખાવાના શોખીન છીએ, આપણે બપોરે કે વહેલી સવારે ચા કોફી પીવાના શોખીન છીએ, તો આ બધું ખાવામાં વિવેક રાખવો પડશે. કારણ કે પિત્ત કોપાવનાર આ બધી વસ્તુ છે, એ તો જેને એસિડિટી થયું હશે એ લોકોને આ ખ્યાલ હોય, એ લોકો બરાબર સમજી શકતા હોય કે પિત્ત શું છે. પિત્ત બહુ જ અઘરું છે, તેને કાબૂમાં લેવું આમ સરળ છે ને આમ અઘરું છે. ચોળા પણ ખાવાના નથી, કારણ કે ચોળા ખાવાથી પણ પિત્તને પ્રોત્સાહન મળે છે. મિત્રો, જયમાં પછી ઉપર જમવાનું ક્યારેય નથી. આ ભૂલ કરશો તો પણ પિત્ત પ્રકોપમાં વધારો થશે, વાયુજન્ય રોગોમાં વધારો થશે. તો આપણે થોડુંક આ ધ્યાન રાખવાનું છે. પિત્તને સરળતાથી મળ દ્વારા બહાર કાઢવું હોય તો બહુ સરસ એના પ્રયોગો છે આયુર્વેદમાં, અને તમે તેને અનેક રીતે તમે શાંત રાખી શકો છો. જેમ કે રાત્રે 12 દાણા કાળી દ્રાક્ષના દાણા પલાળવાના, સવારે તે પાણી જે દ્રાક્ષ છે તેને ચોળી નાખવાનું, તે પાણી ગાળી નાખવાનું, એમાં થોડોક ધાણાનો પાવડર નાખી દેવાનો, અને આ નૈણા કોઠે દ્રાક્ષના પાણીનું તમે સેવન કરશો તો પણ તમારું પિત્ત શાંત રહેશે. પિત્તને શાંત રાખવા માટેની મુખ્ય ઔષધિ હોય તો તે પરેજી જ છે. પરેજી પાળશો એટલે તમારે કોઈ ભૂખા પેટે એન્ટાસિડ દવાઓ નહીં લેવી પડે, કોઈ આયુર્વેદિક દવાઓ નહીં લેવી પડે, અને તમારું પેટ સાફ આવવું જોઈએ, તમને કબજિયાત ન રહેવું જોઈએ. એના માટે તમારે ખાસ લીલોતરી શાકભાજી વધારે ખાવાના, જેનાથી તમારું પેટ સાફ આવે અને જમા થયેલું વિકૃત પેટ મળ દ્વારા શરીરની બહાર નીકળી જશે. તો ખાસ ઓક્ટોબર મહિનામાં એટલું ધ્યાન રાખશો એવી મારી આપને નમ્ર વિનંતી છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.